है तो मारे बात करनी थी। अरे डार्लिंग, तारे काम होए और हूँ फ्री ना हो बने तो बेस बोल, शू बात करनी है तारे? अजय किशोर काका ने गीता ने लोगों घर आया ना, तेरे गीता मने किचन में हेल्प करवा आई थी ना। तो तेरे बराबर पाचर थी मितेश भाई पण आवे अने गीता ने हाथ पकड़ी ने लई आवे। એટલે મને તો એવું હોય ને કે મમ્મી એ જે રીતે કીધું તમે લોકો નાનપણથી સાથે રહો છો અને મતલબ તમારા લોકોને એવા ફ્રેન્ડ્સ વાળા રિલેશન્સ હશે, હા તો પછી ચાને એવું બની ગયું ને એટલે હું ગીતાને ઉપર બોલાવા આવી ત્યારે મેં જોયું કે ગીતાના ખોળામાં મિતેશભાઈ માથું રાખીને સૂતા હતા અને એ બંને પોતાના લગ્નની વાત કરતા હતા। વોટ આર યુ શ્યોર? તારી કઈ ભૂલ તો નથી થતી ને? બરાબર સાંભળું તો છે ને તે? ના મારી કઈ ભૂલ નથી થતી, હું એકદમ શ્યોર છું ગીતા અને મિતેશભાઈ પોતાના લગ્નની જ વાત કરતા હતા। આમ તો ગીતા બહુ સારી છોકરી છે, હું પણ નાનપણથી એને ઓળખું છું, નાનપણથી અમે સાથે રમીને જ મોટા થયા છીએ, ભણેલી ગણેલી છે, સંસ્કારી છે, હોશિયાર છે, અને આનાથી કે આ સંબંધથી મમ્મી પપ્પાને કે કોઈને આઈ થિંક કઈ વાંધો તો નહીં જ હોય। મને પણ ગીતા બહુ જ ડાઈ છોકરી લાગી, મતલબ આવતા વેત જ ભણી ગઈ આપણી સાથે, એટલે મને પણ એમ થાય કે ના છોકરી તો ડાઈ છે। તો મમ્મી પપ્પાને વાત કરી મિતેશભાઈના લગ્નની? ના ના એટલી બધી ઉતાવળ નહીં કર, એક કામ કરીએ પહેલા આપણે મિતેશ સાથે વાત કરી લઈએ અને એની સાથે કન્ફર્મ કરી લઈએ, જો બધું બરાબર લાગે ને તો આપણે મમ્મી પપ્પાને વાત કરશું। ઓકે તમારી વાત એ સાચી છે, એક વખત કન્ફર્મ થઈ જાય તો આપણને ખ્યાલ આવે ને વાત કરવાનો। એક કામ કર, હું મિતેશ ને ફોન કરું છું અને એને અહીંયા રૂમમાં બોલાવું છું। હેલો મિતેશ, હા ઉપર રૂમમાં આવજે ને, તારું કામ છે। ઓકે હા વાંધો, આવે છે ભાઈ અવની કહે છે કે ચા માટે બોલાવવા આવી ત્યારે તું ગીતાના ખોળામાં માથું નાખીને સૂતો હતો અને બંને લગ્નની વાતો કરતા હતા, શું સાચી વાત છે? પણ ભાઈ એમાં એવું છે કે હું ને ગીતા, શું હું અને ગીતા, જે હોય ને ચોકવટથી વાત કર અને અચકાયા વગર બોલ, સમજી ગયો? પણ ભાઈ હું અને ગીતા, શું સોરી 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 તમારો પ્રાણ ખરાબ કરી નાખ્યો, પણ મિત્રભાઈ ની હાલત છે એટલે મારાથી રેવાયું જ નહીં। અવની બે મિનિટ તારાથી મૂંગું નથી રહેવાતો કે કંટ્રોલ નથી થતો, આખા પ્લાન ની તે છે ને એક બે ને ત્રણ કરી નાખી, બોલ। એટલે આ તમારા બંને નો પ્લાનિંગ હતો એમ, મને રૂમ માં બોલાવીને હેરાન કરવાનો? અરે ના ના હેરાન કરવાનો કોઈ પ્લાન નતો। સાંભળ પેલા છે ને તું તાર ભાભી ની બાજુમાં બેસ, મારે તારી સાથે વાત કરવી છે। ના હવે મારે નથી બેસવું, તમારે બીજી મજાક કરવી ને તો હું જાઉં છું અત્યારે। અરે મિતેશભાઈ કોઈ મજાક નથી, પ્લીઝ બેસ। હવે આપણે છે ને મુદ્દાની વાત પર આવીએ અને સાંભળ, હું પહેલા ક્લિયર કરી દઉં છું કે આમાં કોઈ મજાક નથી કે મસ્તી નથી, બરાબર? અવની કહે છે કે તું અને ગીતા એકબીજા સાથે મેરેજ કરવા માંગો છો, બોલ શું વાત છે? અને જો તને વાંધો ન હોય ને તો મને અને અવની ને તો કોઈ જ વાંધો નથી, તો તું હા પાડ ને તો હું અત્યારે જ મમ્મી પપ્પા સાથે વાત કરું અને પછી આપણે કિશોર કાકા સાથે પણ વાત કરી લઈએ, બોલ શું કેવું છે તારું? અરે ભાઈ હું તો ક્યારનો કહું છું કે તું પપ્પા સાથે વાત કરી લે અને મારું ચટ મગની ને પટડિયા કરાવી દે। લવ યુ ભાભી। એ લવ યુ ભાભી ના દીકરા, મસ્કા પાલી સારા બંધ કર, અમારી ઘરવાળી છે એને તું છોડ, અને જો તને બહુ પ્રેમ ઉભરાતો હોય ને તો જા અત્યારે પેલો તો ગીતાને મળી ના હો ત્યાં પ્રેમ ઉભરાવ। જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ પપ્પા, મમ્મી,
મારે ને અવનીને એક અગત્યની વાત કરવી છે તમારી સાથે. હા બોલને બેટા, શું વાત છે? આમ કઈ ટેન્શનમાં હોય એવું લાગે છે. પપ્પા ટેન્શનમાં નથી, પણ નર્વસ છીએ કે કઈ રીતે વાત કરવી. અરે એમાં શું નર્વસ થવાની જરૂર છે બેટા, અને ટેન્શનમાં જરાય ન રહ્યો, જે હોય તે બધું કહી દો. પપ્પા કાલે કિશોર કાકા અને ગીતા આપણા ઘરે આવી હતા ને, પછી ગીતા અવની સાથે રસોડામાં મદદ માટે ગઈ હતી, તો અવનીએ મિતેશ અને ગીતાની વાતો સાંભળી અને બેટા શું થયું? જે કઈ થયું હોય વિના સંકોચે કે. અરે હા તારું જ ઘર છે બેટા. પપ્પા મિતેશ અને ગીતા એકબીજાને પસંદ કરે છે, બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે, અને અવનીએ પણ મિતેશ સાથે વાત કરી, એને બધું બરાબર લાગ્યું અને અવની જવાબદારી લેવા તૈયાર છે. જો તમને બંનેને કઈ વાંધો ન હોય ને, તો આપણે કિશોર કાકા સાથે વાત કરીને આ સંબંધની વાત આગળ વધારીએ. અરે વાહ બેટા, આ તો બહુ સારી વાત છે. ગીતા બહુ ડાઈ અને સંસ્કારી છોકરી છે, અને આપણે તો એને નાનપણથી ઓળખી છે, અને એનામાં કોઈ કુટેવ પણ નથી, એટલે અમને તો કઈ વાંધો જ નથી. સાચી વાત છે, તારી મમ્મીની વાત એકદમ સાચી છે. અરે આપણે બાળપણથી એને ઓળખીએ છીએ, એટલી સંસ્કારી છોકરી છે કે આખું ઘર એને સંભાળી લીધું છે. જો આપણા ઘરમાં આવશે ને, તો આપણું ઘર પણ સંભાળી લેશે. અને અત્યાર સુધી મેં એને ક્યારેય જીત કરતી જોઈ નથી. અરે આ છોકરી તો આપણા માટે સોનું છે, સોનું. સાચી વાત છે. કઈ છોકરીની વાત આલે છે પપ્પા? અરે આવો બેટા, બેસ બેસ, મારે તારી સાથે વાત કરવી છે. જો પપ્પા, હું તમને પહેલા જ કહી દઉં, તમારે ભાઈ આરે મને ઓફિસે જવાની વાત કરવી હોય ને, તો અહીંયા જ માંડી વાળજો. મારે ઓફિસે ક્યાંય નથી જવું, પછી તો મારા જલસા કરવાના દિવસો છે. ઓ તો એમ વાત છે, પણ બેટા અમે તો તારા ભવિષ્યના પ્લાન અંગે વાત કરી રહ્યા હતા, પણ પછી જેવી તારી મરજી. હા કઈ વાંધો નહીં, જવા દેવાની વાત. હા બસ તો રહેવા દે, પણ કાલે રાત્રે જે વાત કરી ને ડિસ્કસ કરી ને, હું પપ્પા એની વાત કરું. ઓ એવું છે? હા હા પપ્પા, તમે કઈક વાત કરતા હતા, અગત્યની જરૂરી વાત છે તો કરી લેવા, એવું થોડું છે. જોયું લાઈન પર આવી ગયો. હા બેટા આપણે હુદાની વાત કરી લઈએ, બહુ હેરાન નથી કરવું એને. બેટા મને અવનીએ અને યોગેશે વાત કરી છે કે તને ગીતા સાથે સારું બને છે અને તું એની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, તો આ વાત સાચી છે? હા પપ્પા સાચી વાત છે. અચ્છા તો બેટા જો હવે મારી એક વાત સાંભળી લે, તું જો લગ્ન કરવા માટે તૈયાર હો, તો એના માટે પહેલાં તારે જવાબદાર બનવું પડશે, અને એ જવાબદારી નિભાવવા માટે તારે આપણી ઓફિસ જોઈન કરવી પડશે. તારી પાસે પણ પોતાનું કંઈક સ્ટેટસ હોવું જોઈએ ને, તો જ આપણે લોકોને કહી શકીએ ને કે મારો દીકરો લગ્ન લાયક થઈ ગયો છે. તો બેટા જો તું ઓફિસે જવા માટે તૈયાર થતો હો અને આપણો બિઝનેસ સંભાળવા માંગતો હો, તો એ તારી લગ્ન માટેની લાયકાત ગણાશે. જો તને મંજૂર હોય તો કિશોર કાકાને ગીતા અને તારા સંબંધ વિશે વાત કરી. બોલ મંજૂર છે? પપ્પા તમારી બધી શરતો મને મંજૂર છે, બસ તમે ખાલી મારા લગ્ન ગીતા સાથે ફટાફટ કરાવી દો. નાલાયક, તને કઈ ખબર પડે છે કે તારા મમ્મી પપ્પા સાથે વાત કરે છે તું, અને આટલી બધી લગ્નની ઉતાવળ? જો એને ઉતાવળ છે ને, તો તને ને મને પણ ઉતાવળ છે. અરે અમારા જમાનામાં લગ્ન માટે વાત કરવી હોય ને, તો 10 વખત વિચારવું પડતું હતું, અને અમે તો બોલી જ નહોતા શકતા, ખબર છે ને? તમે પણ મને ક્યાં જોવા આવ્યા હતા? બારોબાર તમારા અને મારા પપ્પાએ બધું નક્કી કરી લીધું હતું. જો એ આપણો જમાનો હતો, અત્યારે જમાનો ઘણો બધો આગળ વધી ગયો છે, છોકરા ડાયરેક્ટ ડીલિંગ કરી લે છે, પણ આપણા છોકરા એટલા સંસ્કારી છે ને કે આપણી પાસે વાત કરાવડાવે તો છે. હા એ તો મેં જોયું કે નાલાયક આટલી ઉતાવળ કરે છે લગ્ન કરવાની, અને આનું હાલે ને તો મને એવું લાગે છે કે અત્યારે ને અત્યારે લગ્ન કરીને આવતો હોય. એટલા માટે તો મારા ક્યુટ ભાભી છે મારી સાથે. હા એ વાત સાવ સાચી છે, અને આ બધી માટે તારે આભાર માનવો હોય ને તો તારા ભાભીનો જ માનવો પડશે, બરાબર ને? પપ્પા હવે તમે આ બધી વાત મૂકો અને જલ્દી કિશોર કાકાને ફોન કરો. યસ યસ, બસ હું જ વિચારતો હતો, તો હે ને થોડીક વારમાં કિશોર કાકાને ફોન કરી દઉં છું.
જલ્દી કરો ને થોડી. હા એ મારી રીતે કરી લઈશું. પણ પપ્પા મમ્મી હજી મોન્ટુભાઈ ને વાર હોય તો આપણને કોઈ વાંધો ન. પણ મને ક્યાં વાંધો છે, તમ તારે અત્યારે કરી લેને વાત ગાય કાવે અલગ. જલ્દી કામ પતી જાય આપણે. નકર ફોન મૂકી દો ને. ના 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 વાત કરી લે તમ તારે મો થઈ ગયો. ઓકે ઓકે તમારી સામે જ વાત કરી લો છું. હેલો કિશોરભાઈ, જય શ્રી કૃષ્ણ. ઓકે તો છે ને કિશોરભાઈ અને ગીતા આવતીકાલે આપણે ઘરે આવે છે. થેન્ક યુ બાપી. અત્યારે જ લગ્ન નથી કરવાને તો હાર લઈ લે. એવું હોય તો હું જાઉં સાંજે લેતો આવું તો તમારે ધક્કો નહીં કોઈને. હા તો બસ તું કામ કર એટલે આપણે કઈ ઉપાધિ જ નહીં. યોગેશ બરાબર ને? બરાબર બરાબર. તમે થોડું ઘરનું કામ કરી નાખો ને તો હું હાલ લેતો આવું. ભાઈ મમ્મી મસ્તી કરે છે પણ. એમ કે લેવાનું કીધું. હેલો ગીતુ. હા બોલ. અરે યાર આજે હું બહુ 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 જ હેપી છું યાર. અરે ધીરે ધીરે આટલું બધું શેના માટે ખુશ? અરે વાત એમ છે કે આપણા લગ્નની વાત ભાભી એ આપણા ઘરમાં કરી દીધી. હા તું સાચું બોલે છે. હા ઓ ફાઇનલી તે ભાભીને કીધું તો ખરા. અરે ના મેં ભાભી સાથે વાત નથી કરી. તું? અરે એમાં એવું છે જ્યારે તું ઘરે આવી હતી ને હા ત્યારે આપણે રૂમમાં જે વાત થઈ ને એ બધી વાત ભાભી સાંભળી ગયા હતા. હા હા પછી એને બધી વાત એને ભાઈને કીધી. પછી ત્યાર પછી ભાઈ અને ભાભીએ મમ્મી અને પપ્પા સાથે વાત કરી. અને એ આપણા લગ્ન માટે માની ગયા? પપ્પા તો પહેલા ગુસ્સો કર્યો પણ પછી મને બિવરાવી દીધો અને ફાઇનલી એ માની ગયા. ઓકે તારું મોઢું તો જોવા જેવું હશે આપણા લગ્નની વાત સાંભળીને. અરે મેં તો મમ્મીએ મને કેવું પૂછ્યું ખબર છે? એ કે હું હાર લઈ આવી દઉં. મેં કીધું ના હું હાર લઈ આવી દઈશ મેં કીધું. હા અને સાંભળ બોલ. મારા પપ્પાએ તારા પપ્પાને ફોન કરીને બોલાવી લીધા છે આપણી લગ્નની તારીખ નક્કી કરવા માટે. હવે જોઈએ છે તારા પપ્પા શું કહે છે. અરે મારા પપ્પા રેડી જ હશે એની ચિંતા ના કર. પણ જો મોઢું મેં લગ્ન માટે ઘણું બધું વિચાર્યું છે એ પ્રમાણે થવું જોઈએ હો. શું વિચાર્યું? જો વિચાર્યું તો મેં પણ છે કે તારે રૂમમાં કેવો કલર જોશે કેવો રૂમ જોશે. હા એ તે ઘણું બધું વિચારી રાખ્યું છે. હા યાર પણ આપણે લગ્નમાં સેમ કપડા પહેરશું પાકો. એન્ડ પ્રી વેડિંગમાં? પ્રી વેડિંગમાં તો હું ગાઉન પહેરીશ. મેં ઘણા બધા કોસ્ટ્યુમ ડિસાઈડ કરેલા છે બધામાં કરાવશું. ઓકે ચાલ. અને હા તું જે કહેશ ને એ જ રીતે થશે બસ. ઓકે. અને હા સારું સારું સાંભળ હવે કોઈ આવે ને એ પેલો ફોન રાખી દો બરાબર. ના અરે અહીંયા બધા છે ભાઈ આવી છે ભાભી આવી છે તને ખબર તો છે યાર. હા હા રાખ. સારું ચાલ. આઈ લવ યુ. લવ યુ ટુ. બાય બાય.